આપેલું અને એનું કારણ એ આપ્યું હતું કે આપની બદનામી થાય, પુરુષની ના થાય. એટલે આપણે નહીં બોલવાનું, કોઈ આવું કરે તો ચૂપચાપ નીકળી જવું અને સહન કરી લેવું. હા, એટલે કદાચ માતાએ પોતાની દીકરીને અત્યારે અવાજ ઉઠાવતા શીખવવું પડશે ચોક્કસથી. રીજાનજી, આપને પૂછવા માંગીશ કે ચલો જયારે 2014માં જયારે સત્તા પર આનંદી બહેન આવ્યા સીએમ તરીકે, અને એ વખતે પણ એમણે મહિલા સશક્તિકરણની વાત કરી, તેમણે કહ્યું કે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટને મહિલા સશક્તિકરણ દિવસ તરીકે ઉજવવામાં, પખવાડી તરીકે ઉજવવામાં આવશે. એના સિવાય પણ કેટલાક જે મહિલા નેતાઓ છે તે આગળ આવે છે. પહેલો મુદ્દો તેમનો મહિલા સશક્તિકરણનો જ હોય છે, પરંતુ તે મુદ્દો ક્યાંક ને ક્યાંક ખોવાઈ જાય છે. ચૂંટણી આવે છે, વિપક્ષ આગળ આવે છે, તે બાદ એ મુદ્દો ક્યાંય ખોવાઈ જાય છે. આખરે તેનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન અગર તમે એ પોઈન્ટ ઓફ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી કહેતા હો તો બહુ એક સિમ્પલ સોલ્યુશન, જો ખાસ યુઝ વર્ડ કરું છું સિમ્પલ, કારણ કે આપણે કરી શકીએ છીએ એટલા માટે. આપણે બહેનો ઈચ્છે તો કરી શકીએ. એ સિમ્પલ એ છે કે તમે નેક્સ્ટ ટાઈમ જયારે વોટ આપવા જાઓ ને ત્યારે તમે જે માણસ છે એને જુઓ, એની પાર્ટીયા પાર્ટી ના જુઓ, બરોબર છે? જે માણસ તમારા એરિયાનો છે, કોઈ બી જેને કે કોર્પોરેટર થી લઈ અને એમએલએ થી લઈને એમપી સુધી જે બી બધા માણસો છે, એને તમે જયારે વોટ આપો ત્યારે માણસ જોજો, એનું કેરેક્ટર જોજો, અને પછી વોટ આપશો તો બિલીવ મી, ટ્રસ્ટ મી, ભલે ઇન્ડિપેન્ડન્ટ ઉભો હોય પણ બિલીવ મી, ટ્રસ્ટ મી, ઇટ ઇઝ ગોઈંગ ટુ મેક અ ડિફરન્સ. કારણ કે ના તો